રામ રામ ને સીતારામ બધાય ને માતાજી હવનું સારું કરે ને બધાને હાજા નરવા રાખે એ શુભેચ્છા આપું છું. તો અત્યારે આપણે જો હવે ફરજી આવતા રહીએ છીએ ને ઘરનું કામ એ બધું થઈ ગયું કમ્પ્લીટ ને કાલે આપણે ઇન્ટર માળિયા ફરાઈ ગયા હતા. એટલે જે માળી આવતી હોય માળીના પાટિયા ને એવું તો આજે હજી ખોલવાનું ન થાય તો અઠવાડિયું સુધી રહેવા દેવા પડે. પણ જે દિવાલ ઉપર આવે કોપિંગ આવે દિવાલ ઉપર એ બધા પાટિયા તાર ખોલવા મળ્યા છે. અત્યારે જો આપણું કોપિંગ દેખાય છે મસ્ત ઘણા ખરા ટેકા ને એવું છે જ, પણ જો આ રસોડાની જે દિવાલ આવે એ માળી નહીં થાય. એટલે જો આ વાટિયા બધા ખોલી નાખાશે એટલે ઉપલું ખાલી કોપિંગ રહે પાવાનું તો જે અઠવાડિયું સુધી ને આ બધા ટેકા ને એવું તો અઠવાડિયા પછી લેવાનું થશે. એટલે અહીંયા માળી ને એવું આવે અને આપણે બધે કમ્પ્લીટ હવે ઇન્ટર માળિયા થઈ ગયા છે. અને ઓલી બાજુને આપણે બે મકાન એ બધું તો પહેલાં જ થઈ ગયું હતું અને આ બે રૂમ ને હોલ ને રસોડું ને આ બધું બાકી હતું એ આજકાલ થઈ ગયું છે. નતારમાં બાલભાઈ ની જો આંટા મારે છે પાટિયાને એવું ખોલે છે કાંક દિવાલના ને એવા આવતા હોય એ આ બાજુના જો ખોલ લાખા છે માળિયુના ને એવા તો પછી ખોલવાના થાય. અને આપણે તે હવે ઢોરમાલે નિર્ણય નખાઈ ગયા છે એટલે હવે થોડોક તડકો થાય પછી પાણી વાણી પાછું અને બસ આ ડાહોળું ઘરનું એવું આજે કામ કરવાનું થાય. રામ રામ ને સીતારામ ડાયરા ને. તો આજ તો આપણે જવાનું છે દમરાળા ને આ દૂધ મૂકવા. આપણે ભેંસની આપણે માનતા કરી હતી એટલે ભેંસ એ આપણી વીમાઈ ગઈ પછી એનું હવે આપણે દૂધ મૂકવા જવાનું થાય એટલે એક ટાણાનું જ હોય ને આપણે મૂકવા જવાનું છે. એટલે દૂધ ને એવું તો આપણે સવારનું એમનું રાખવું જ હોય એ દૂધ લઈને પછી હવે તો આપણે ધીમે ધીમે જમરાળા બાજુ હાલતા થઈ જવું. અને હવે તો દૂધ ને એવું બધું લાવો તૈયાર કર્યું હોય આપડે સાસ ને ઉપેરતા હતા એટલે ઈ વાપરતા નતા આપડે ઘી તે અલગ નોખું જ રાખ્યું હતું દિવાલ માટે. અને આખી તો ખંભાળા પેલા જવાનું તમારે બનાવી છે એના ઈ અમે બે જવાના છે આખી અને વ્લોગમાં બનાવીજો બહુ મજા આવે કે હા જમરાળા જો કે આપણે નામ ઉપર જવાનું છે કોઈથી ભાડું નથી બોટાદ બાજુ આવી એટલે ઈ જમરાળા હોય તો હોય તો અલગ હોય તો પછી ખબર નથી. તો વ્લોગમાં આપણે બનાવીજો હાલો છે આપણે ખંભાળા આખી પણ પૂકી ગયા છે અને હવે હજી આવી ગયા છે ગાડી આપણે લેતા આવે પછી ધીમે ધીમે આવતા થઈ ને પહેલાં તો આપણે ગાડીમાં પેટ્રોલ લઈ પુરાવવું પડશે ટંકી ફૂલ કરાવી પડશે કેમ કે રૂટ બહુ આગો છે 70-80 કિલોમીટરનો છે એટલે રૂટ એ બહુ લાંબો છે. બપોર થાકા તો લગભગ પાછા તો નહીં આવી મોડું થઈ જાય તો આપણે સ્પેશિયલ એ કામ માટે જઈશ મોડું થાય તો વાંધો જ નથી. ચાલો ગાડી બધી હલતી થાય પછી થાકી બાકી ફૂલ કરીને પછી ધીમે ધીમે પાછા હાલતા થઈ જાય. આજે ના તો ડ્રાઇવિંગ કરવાનું છે ગાડી લગ સુઈ એટલે કે ગાડી ફેરવી છે ઈ જ નખાવતા જાવ કે તો આવું છે તમારે નહી હાલો ને જમરાળા અજયના ભાઈ છે હવે આપણે બગલીનું બધું બાંધ્યું હતું એ બધું આપણે ફેરવી આ ગાડીમાં. આમાં એવું થાય પોતાનું વાહન હોય એટલે થોડીક વધારે મજા આવે કે હાલો બાંધી દો મારે તો એક નકુશો જ નથી એમાં અમારું હરણ નો હરણ નો નકુશો છે. હાલો ગાડી બધું ફેરવાઈ ગયું છે અને અવકાશ થઈ જાય બહુ વળખ બહુ દાદા આવે છે બકરા વશમાં આવી ગયા હશે અહીંયા છે સીમશાળા ખંભાળા ની છોકરા બધા કેવા બહાર રમા છે પાણી પાણી પીવું છે હાલો હાલતા કરી મારો કે કરડા જાય અત્યારે તો આપણે પેલા જતા રહીશું અને સ્વામી નું ગરડા નું
મંદિર છે અહીંયા વોલકર. અમે મોબાઈલ લેવા આવ્યા ને આજે, ત્યારે ત્યાં બાંધકામ ને એવું બધું કામકાજ ચાલુ હતું. હા, બધી મૂર્તિઓનું ને એવું બધું કામકાજ ચાલુ હતું ઓળખેર તો અમે જયારે આવ્યા ત્યારે. હા, બધે ફરતો બગીચો, એકદમ કચરો ન જોવો અમારો. હા, સ્વામીનું ગઢડા મસ્ત મંદિર છે. વાત આપણને તો સમય મળશે તો આપણે મુલાકાત લઈશું. હા, છે ગેટ માણસો તો બહુ વધારે જ આવતા હોય. હા, ગેટ આ બધું. હા સર, નવો ગેટ ઉદઘાટન. બધી મૂર્તિઓ ને બધું એમાં આવ્યા ને કાપડ ફાંકેલા હતા, અત્યારે તો ખોલી નાખીએ છીએ. હા, હવે સોડા પાણી પીવા આપણે ક્યાં વોલ્ડ કરી. કયો ગેટ આવ્યો? ઉગા મેડી નો. હાલો, આપડે ઉગા મેડી માં પ્રવેશ કરી રહ્યા છીએ. હવે વળતા આપડે કેવું ટાણું રહેશે. મેરી નવ રેલગાડી નો પાટો આવી ગયો છે, તમે જોયો હશે. હા, ક્યાં સુધી જતો ખબર છે? કઈ નિંગાળા લખેલું ભાવનગર થી. બમ્પ માર્યા અહીંયા, એવી બમ્પ મૂકે હો રેલગાડી નો ફાટો. લાલ લાઈટો થાય આવવાની નથી ને. આ સટેસ. હા, અને વોલ્ફા સટેસ દાદા બમ્પ એ કાઢ્યા. હવે હિસકા વાળા આવે. ટાઈલ ટાઈલ ટાઈલ. કયો ગેટ આવ્યો હશે? પાટી. પાટી નો ગેટ આવ્યો છે. ગાડી પોરો થઈ જાય. આથી તો બહુ આગુ નથી જો, 7-8 કિલોમીટર જેટલું આગુ જો. હા, પછી હવે સીધા આપડે ના જઈને જ મળીશું. અત્યારે પેલા ઠંડા થઈ જાય, થોડી ગાડી ઠંડી થઈ જાય. કેમ બહુ ટાટું પાણી? ગાડી બેવા થાય તરું ને થકાય જ જાય, બે બે થાકી જાય. હાલો, આપડે જમરાળા પૂછી ગયા છે. કોકને પૂછ્યું આપડે કઈ બાજુ છે આ બાજુ મંદિર. કોકને હમણાં પૂછી લીધી. મંદિર તો અહીંયા દેખાય છે, એક આ બધું છે. આપણને જે કન્ફર્મ નથી, આપણે ઊંધા આવ્યું છે. મોબાઈલ લોકેશન કે ઊંધા આવતો હમા જાવ. ચાલો, આપણે પૂછી જોઈએ. બાપુનું મંદિર છે. In 300 meters you will arrive at your destination. રમણાવાળા દૂધ ને એવું બધું મૂકે. આ અંદર તો કાંઈ નથી.
ઓલો દૂધ ને ઓલા બાપુની જગ્યાએ મૂકે આ મંદિર મંદિર જ આપણે પહોંચી ગયા છીએ અને એ મંદિર અહીંયા છે કાઢે મૂકી દો તે અહીં ક્યાં મંદિરે આપણે આવી ગયા છીએ બાપુની જગ્યા છે મસ્ત મજા આવે એવું છે ને હા દિવાલ નહીં બાબુ તેવા જવાનું છે હા આ બાજુ દેવાનું કે છે દિવાલ ને દૂધ ને દૂધ ને બી અહીંયા દેવાનું છે ને ગરમ લાગે છે આપણે પરસેદી લઈ લઈએ જમવામાં મસ્ત ચોખા કિનો શીરો શાક રોટલી અને દાળ ભાત આપણે જે લાયા નહીં તો હાલો બધા જમીન હરી હાકલ પડી ગઈ છે મસ્ત શીરો ચોખા કિનો દૂધ ને કી ને એવું વધારે આવતું હાલો તો અત્યારે આપણે ઘરે પૂગી ગયા છીએ અને થોડુંક ઘરે પૂગીને થોડોક વિહામો ખાધો ઘડીક તો આવીને અને આ તો સફરે બહુ મોટો રહ્યો કેમકે 150 થી 150 કિલોમીટર ઉપરનો થાય આવા જવાનું ખાલી જવાનું જ 70 કિલોમીટર જેવું થાય મેપમાં ત્યાંથી સર્ચ મારવીને તો જવાનું જેટલું થાય એટલે 150 કિલોમીટર ઉપર તો પાકું અને કંઈની માનતા હતી એ આપણે પૂરી થઈ ગઈ અને હવે પાછા આપણે ઘરે આવતા રહ્યા છીએ તમને કેવી બ્લોગમાં મજા આવી કોમેન્ટ કરીને કહેજો અને જો પસંદ આવ્યો હોય તો એક લાઈક કરી દેજો અને અમારો કાંક આજનો દિવસ આવો રહ્યો તો વાત સાથે તો વાતનો વલોગ આપણે અહીંયા પૂરો કરીશું તો બાય બાય.